Hello, good morning friends. Welcome to our video lecture. In the last video lecture, we learned to teach about our unit 1, Q4 question. And in this video, we learn activity 4. So today, we are learning continue. गया वीडियो नी अंदर आपणे एक्टिविटी 4 માં फास्ट फिंगर फर्स्ट એમાં આપણે થોડી માહિતી જોઈ ગયા હતા તો એમાં આપણે શું જોઈ ગયા હતા કે फास्ट फिंगर फर्स्ट એમાં વિકાસ એ વિકાસ એ બધાને સંબોધન કરે છે કે એની શાળા છે એની શાળાનું નામ શું છે સ્મિત વિદ્યાલય તો એ સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટમાંથી એ સ્માર્ટ સ્ટુડન્ટની વાર્ષિક સ્પર્ધા છે એ કઈ વાર્ષિક સ્પર્ધા હતી ચોથી વાર્ષિક સ્પર્ધા હોય છે કોઈ શાળામાં તો કે વિકાસની શાળામાં અને વિકાસની શાળાનું નામ શું છે તો સ્મિત વિદ્યાલય અને એમના ઇંગ્લિશ ટીચર એના ઇંગ્લિશ ટીચર કોણ છે મિસ્ટર પરમાર અને એ મિસ્ટર પરમાર કોણ છે એ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર તો એ સ્કોરર શું છે એ સ્કોરર એ મિસ્ટર બ્રાઇટ એ એમનું લેપટોપ છે કોનું લેપટોપ તો મિસ્ટર પરમારનું અને સ્પર્ધામાં બીજું કોણ હોય છે તો એમાં છે 9 પાર્ટિસિપેટ એટલે કે 9 સ્પર્ધકોએ ભાગ લીધો છે એ 9 સ્પર્ધકો કમ્પ્યુટર સ્ક્રીનની આગળ બેઠા છે અને હવે મિસ્ટર પરમાર તેમને પ્રશ્ન પૂછે છે જે સ્પર્ધક સૌથી ઝડપથી આન્સર આપશે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો વિજેતા ઘોષિત થશે અને પછી આ જે રમત છે એ આગળ શરૂ થશે એમાં એક ક્વેશ્ચન પૂછે છે એક ક્વેશ્ચન છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર એમાં ક્રમમાં શબ્દ ગોઠવવાના છે તો એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ જે સૌથી ઝડપથી આપશે એ સ્માર્ટ શીટ પર આવીને બેસી શકે તો એમાં મિનિમમ તમે 7 સેકન્ડની અંદર એ પ્રશ્નનો જવાબ આપી શકો તો એમાં જે નંદિતા ગોસાઈ છે એ નંદિતા ગોસાઈ એ વિજેતા થાય છે એ ફક્ત 3 સેકન્ડની અંદર જ એનો આન્સર આપી દે છે અને એ સ્માર્ટ શીટ પર આવે છે સો લેટ્સ સી આગળ આપણે જોઈએ નંદિતા સેઝ ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી અરે સર આભાર હું ખૂબ જ ભાગ્યશાળી કે નસીબદાર છું મિસ્ટર પરમાર આર યુ રેડી શું તું તૈયાર છે નંદિતા સેઝ યસ સર હા સર બટ આઈ વેન્ટ ટુ સે સમથિંગ હા હું તૈયાર છું પણ મારે કંઈક કહેવું છે મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર હા ચોક્કસ નંદિતા સેઝ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ ધેટ હિયર ગયા વર્ષે મેં ખૂબ જ પ્રયત્નો કર્યા હતા પણ અહીં સુધી પહોંચી ન શકી શું કહે છે નંદિતા કહે છે કે સર મેં ગયા વર્ષે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અહીંયા સુધી પહોંચવા માટે આ સીટ સુધી પહોંચવા માટે પણ એ નંદિતા નિષ્ફળ જાય છે તે અહીં સુધી આવી શકી હતી નહીં પણ આ વર્ષે એ અહીંયા આવી પહોંચે છે મિસ્ટર પરમાર સેઝ રાઈટ યુ હેવ અ ગોડ ચાન્સ સાચું તને આ તક મળી છે ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ તો ચાલો આપણે એના રૂલ્સ જોઈએ આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન હું તને 6 પ્રશ્ન પૂછીશ ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ સ્કોલરશિપ એ શું કહે છે કે મિસ્ટર પરમાર નંદિતાને 6 પ્રશ્ન પૂછશે કેટલા પ્રશ્ન ટોટલ 6 પ્રશ્ન પૂછશે અને દરેક પ્રશ્નના આન્સર એ રાઈટ આપશે તો એ દરેક પ્રશ્નના અંતે એને એક ઇનામ મળશે શું મળશે ઇનામ એને એક ગિફ્ટ મળશે અને એના 6 પ્રશ્નના જવાબ જો સાચા હોય એ 6 ક્વેશ્ચનના આન્સર રાઈટ આપશે તો એને સ્કોલરશિપ મળશે છાત્રવૃત્તિ એને મંથલીના 200 રૂપિયા સ્કોલરશિપ મળશે હિયર ઇઝ મિસ ટિકિટ આ રહી મિસ ટિકિટ ઇટ વિલ ગિવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન
आ छे मिस टिकी એટલે જે સ્ટોપવોચ હોય આપણે જે કબડ્ડી કે દોડના મેદાનમાં યુઝ કરતા હોઈએ ને સ્ટોપવોચ કે જે મેચ ચાલુ થાય અને સ્ટાર્ટ કરીએ પછી જે દોડ એની ફિનિશ થાય તો એ ત્યાં એને આપણે સ્ટોપ કરીએ કે કેટલા મિનિટની અંદર એ દોડી શક્યો એવી રીતના એને એક મિનિટની અંદર આન્સર આપવાનો છે તો અહીંયા એ મિસ ટિકટિક છે એ કાઉન્ટડાઉન કરશે તો એ ત્રણ પ્રશ્નના જવાબ માટે એને આપણે યુઝ કરીશું કેટલા પ્રશ્નના ત્રણ પ્રશ્ન માટે મિસ ટિકટિક યુઝ થશે देर आर थ्री हेल्पलाइन अहिया त्रण हेल्पलाइन छे यू केन यूज एनी टू ऑफ देम ए त्रण हेल्पलाइन माथी ए फक्त बे हेल्पलाइन नो उपयोग करी शके छे आ पेरेग्राफ मां जोईए तो आ पेरेग्राफ मां आपणे शुं जोवा मळे छे के नंदिता ए नंदिता ने एक तक मळे छे ए स्पर्धामां ए नंदिता ए कई कहेवा मांगे छे तो ए कहे छे के गया वर्षे में घणा प्रयत्नो कर्या हता पण अहीं सुधी आवी शकी हती नहीं ए निष्फळ गई हती तो मिस्टर परमार कहे छे के तने सारी तक मळी छे एम अने अहींया केटला रूल्स जणावे छे तो ए रूल्स मां शुं होय छे के मिस्टर परमार जे छे ए नंदिता ने 6 प्रश्न पूछशे ए टोटल 6 प्रश्न मांथी जो एना दरेक प्रश्न ना आंसर राइट हसे तो ए दरेक प्रश्न ना अंते एने इनाम मळशे अने ए 6 प्रश्न साचा हसे तो एने मंथली एटले के महीना मां एने 200 रुपया स्कॉलरशिप मळशे अने बीजू शुं छे के अहींया मिस टिकटिक छे ए मिस टिकटिक नो उपयोग ए त्रण प्रश्नना जवाब माटे ए यूज करी शकशे के ए ત્રણ પ્રશ્નો માટે 1 મિનિટની અંદર એને આન્સર આપવાના રહેશે જો 1 મિનિટની અંદર એ આન્સર નહીં આપી શકે તો એ અહીંયા નિષ્ફળ નીવડે અને એમને ત્રણ હેલ્પલાઇન આપી છે કેટલી હેલ્પલાઇન ત્રણ એ હેલ્પલાઇનમાં ફર્સ્ટ હેલ્પલાઇનનું નામ છે હેલો હેલ્પ એ કોઈ પણ ને કોલ કરીને પ્રશ્નનો આન્સર મેળવી શકે છે એના કોઈ રિલેટિવ્સને હોય એમના કોઈ ફ્રેન્ડ્સને હોય એમને કોલ કરી શકે છે એ હેલો હેલ્પ સેકન્ડ છે એક્સપર્ટ એડવાઇસ એ કોઈ પણ એક્સપર્ટની સલાહ લઈ શકે છે જે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ પ્રશ્નનો આન્સર જો એને ન આવડતો હોય એને કન્ફ્યુઝન હોય એ આપવા માટે એને લાગતું હોય કે એ આવે કે બી આવે એને કંઈ બી કન્ફ્યુઝન હોય એ ક્લિયર કરવા માટે એ એક્સપર્ટની એડવાઇસ લઈ શકે છે એન્ડ લાસ્ટ છે સ્ટુડન્ટ સપોર્ટ કે જે ઓડિયન્સ જે સ્ટુડન્ટ્સ બેઠા હોય તો એ સ્ટુડન્ટ સપોર્ટ એ લઈ શકે છે આમ એ ત્રણ હેલ્પલાઇનની મદદથી એ આગળ ગેમ રમી શકે છે અને જીતી શકે છે નંદિતા સીઝ યસ સર હા સર મિસ્ટર પરમાર સીઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન એ તમારી સ્ક્રીન પર આવી ગયો છે એ ફર્સ્ટ ક્વેશ્ચન બતાવે છે હુ રોટ ધ પોએમ ગ્રામમાતા કોણે ગ્રામમાતા પોએમ લખી હતી કે ગ્રામમાતા પોએમ એ ગ્રામમાતા કવિતા કોણે લખી હતી હિયર આર ધ ઓપ્શન આ રહ્યા વિકલ્પો ફર્સ્ટ છે કસનદાસ માણેક ઓપ્શન 4 ઓપ્શન છે વિકલ્પ છે એને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગ્રામમાતા કવિતા કોણે લખી હતી એના અહીંયા 4 વિકલ્પ આપ્યા છે તો વિકલ્પ એ માં છે કસનદાસ માણેક સેકન્ડ ઓપ્શન છે કલાપી થર્ડ ઓપ્શન છે સી એમાં છે ઉમાશંકર જોશી એન્ડ ડી ઓપ્શન છે પ્રેમાનંદ હવે એ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન રાઈટ છે પણ એ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન રાઈટ છે એ ચૂઝ નંદિતાએ કરવાનું થાય નંદિતા સેઝ સર ઇટ ઇઝ બી કલાપી સર તે ઓપ્શન કયો છે બી અને એનો આન્સર શું છે કલાપી મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર શું તું ચોક્કસ છે શ્યોર છે નંદિતા સેઝ યસ સર હા સર મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ શું તે તારો અંતિમ આન્સર છે કે તારો ફાઇનલ જવાબ છે નંદિતા સેઝ યસ સર હા સર મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી ચાલો જોઈએ મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર મિસ્ટર બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો કોમ્પ્યુટર શો ધ આન્સર અને કોમ્પ્યુટર સ્ક્રીન પર એનો સાચો આન્સર શો થાય છે બતાવાય છે એન્ડ
यस अने हा यू आर राइट तू साची छे इट इज बी ते बी छे यू विन द फर्स्ट गिफ्ट अने तू पहलो इनाम जीते छे कलापी ब्रॉड दिस गुजराती प्रोएम कलापी ये आ गुजराती कविता लखी हती मिस्टर परमार सीज नाउ द सेकंड क्वेश्चन हवे आपणे सेकंड क्वेश्चन જોઈએ તો આ પેરેગ્રાફમાં આપણે શીખી ગયા કે નંદિતા સ્માર્ટ શીટ પર આવે છે સ્માર્ટ શીટ પર આવીને નંદિતા કંઈક કહેવા માંગે છે તો નંદિતા એ બધાને જણાવે છે કે મેં ઘણા પ્રયત્ન કર્યા હતા પણ હું નિષ્ફળ ગઈ હતી અને આ વર્ષે મને આ તક મળી છે કોને તક મળે છે નંદિતાને અને પછી મિસ્ટર પરમાર એમને કેટલાક રૂલ્સ જણાવે છે તો એ રૂલ્સમાં મિસ્ટર પરમાર નંદિતા ને જણાવે છે કે મિસ્ટર પરમાર એમને 6 પ્રશ્ન પૂછશે અને એ 6 પ્રશ્નમાં એક પ્રશ્નના અંતે જો ફર્સ્ટ પ્રશ્નનો જવાબ એ સાચો આપે તો એને ઇનામ મળશે કે જેવી રીતના એણે ફર્સ્ટ પ્રશ્નનો આન્સર આપ્યો છે કે ગ્રામમાતા કોએ કોણે લખી હતી તો કલાપી તો એનો એ આન્સર રાઈટ છે તો અહીંયા એને એનો પહેલો ઇનામ મળે છે તો આવી જ રીતના એ 6 6 પ્રશ્નનો જવાબ જો સાચા આપે તો એને કેટલા ઇનામ મળશે 6 ઇનામ મળશે પ્લસ એને 200 રૂપિયાની સ્કોલરશિપ પણ મળશે એને ક્યારે એ યરલી નહીં પણ મંથલી દર મહિને એને 200 રૂપિયાની સ્કોલરશિપ મળશે પણ ક્યારે જ્યારે એ 6 પ્રશ્નના સાચા આન્સર આપશે ત્યારે અને પછી અહીંયા જે 3 પ્રશ્ન છે પહેલા ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ એ થર્ડ પ્રશ્નમાં એમણે મિસ ટિકટિક એ જે છે એ 1 મિનિટની અંદર એણે પ્રશ્નના જવાબ આપવાના હોય છે એવા 3 પ્રશ્ન હોય છે તો 1 મિનિટની અંદર એ ફર્સ્ટ પ્રશ્નનો આન્સર ક્લિયર કરી દે છે અને હવે એમના માટે સેકન્ડ ક્વેશ્ચન આવશે સેકન્ડ ક્વેશ્ચન છે વિચ સી ટચ ગુજરાત કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે ઓપ્શન એ છે ધ અરેબિયન સી અરબ સાગર ઓપ્શન બી ધ એરલ સી ऑप्शन सी द रेड सी ऑप्शन डी द येलो सी नंदिता सेज ओह आई एम कंफ्यूज इट मे बी आइदर बी और सी अरे हूँ गुचवाई गई छू ते कदाच बी अथवा सी होई शके मिस्टर परमार सेज मिस टिक टिक इज गोइंग फास्ट के એક જે મિસ ટિકટિક જે સ્ટોપ પર છે એ ઝડપથી જઈ રહી છે ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન જો તું શ્યોર ના હોય તો તું હેલ્પલાઇનની મદદ લઈ શકે નંદિતા સીઝ યસ સર હા સર હેલ્પલાઇન પ્લીઝ આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ આઈ વોન્ટ ટુ કોલ માય આંટી હા સર મહેરબાની કરીને મને હેલ્પલાઇન આપો મારે હેલો હેલ્પ જોઈએ છે શું કહે છે એ સેકન્ડ ક્વેશ્ચન જે છે કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે એના પ્રશ્નના જવાબ માટે નંદિતા કન્ફ્યુઝ છે એ સાચો જવાબ આવી શકી નથી એ કન્ફ્યુઝ છે કે એમાં ઓપ્શન બી છે અથવા તો સી છે એ કન્ફ્યુઝ છે અને મિસ ટિકટિક છે એ ઝડપથી જઈ રહી છે એના માટે તે એનો સરળ આન્સર પણ નથી આપી શકતી કે એને ચોક્કસ ખ્યાલ નથી કે એ જે આન્સર છે એ રાઈટ છે તો મિસ્ટર પરમાર છે એ મિસ્ટર પરમાર એમને મદદ લેવા માટે કહે છે તો એ કહે છે કે હા હું હેલો હેલ્પમાં શું કહે છે કે હું હેલ્પલાઇન જે 3 હેલ્પલાઇન આપી છે હેલો હેલ્પ એન્ડ એક્સપર્ટ એડવાઇસ એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ એ 3 હેલ્પલાઇનમાંથી એ હેલો હેલ્પની મદદ લે છે મિસ પરમા સીઝ ઓકે મિસ ટિકટિક પ્લીઝ સ્ટોપ નંદિતા ડાયલ ધ નંબર તો નંદિતા એ હેલો હેલ્પની મદદ લે છે મિસ્ટર પરમાર ઓકે મિસ ટિકટિક પ્લીઝ સ્ટોપ અને અહીંયા મિસ ટિકટિક છે જે એ સ્ટોપ થઈ જાય છે નંદિતા ડાયલ ધ નંબર નંદિતા હવે નંબર ડાયલ કરે છે નંદિતા ડાયલ્સ ધ નંબર નંદિતા સેઝ હેલો આંટી નમસ્કાર આંટી આંટી સેઝ યસ
तो आ वीडियो नी अंदर आपणे जोई गया के नंदिता लास्ट मां एनी आंटी ने कॉल करे छे, एना पछी शुं थाय छे ए आपणे नेक्स्ट वीडियो नी अंदर जोईशुं। हवे जे पीडीएफ फाइल आवशे ए पीडीएफ फाइल नी अंदर जे कंई वर्क होय ए तमारे तमारी नोटबुक नी अंदर लखवानुं थाय। सो नाउ थैंक यू।